આપણી આગળ છે, આપણે બધા જ એમની પાછળ છીએ. વચનામૃત ભગવાનની કથા છે, સંતોની વાણી વાર્તા છે, કીર્તન અને ધ્યાન. તો ધ્યાન કરવાની વાત આવે છે તો શું કરીશું વાલા ભક્તો? આપણે ધ્યાને બાકી તો રાખવું નથી તો શું કરશું? ધ્યાન કરીએ આપણે, કરશો ને? કોનું? બીજા કોઈનું કરતા નહીં હો ધ્યાન. ધ્યાન તો તમને ખબર છે ને, વાત સાંભળજો. સત્સંગની શ્રીજી મહારાજના અમદાવાદમાં ભાગોળે બધા એક પછી એક સંતોને કીધું, મુક્તાનું સમયનું ધ્યાન કરો. બધા સંતોએ શું કહ્યું? ના મહારાજ, ધ્યાન તો તમારું જ થશે. એક મહારાજ કે અમારું માનો નહીં, ઉઠીને બીજી બાજુ જાઓ. એમ કરતા કરતા બધા સંતો એ બાજુ જતા રહ્યા. એકલા મહારાજ ને મુક્તાનું સામે રહ્યા. મહારાજ કે સ્વામી આપણે શું કરીશું? સ્વામી કે મહારાજ આપણે બધા સંતો ભેગા છીએ, બેસી છીએ. ધ્યાન એ તો પરમાત્માનું થાય. તો વાલા ભક્તો, આપણે થોડી વાર ઈષ્ટદેવનું ધ્યાન કરીશું. સૌથી પહેલા ધ્યાન માટે સૌથી શ્રેષ્ઠ સ્વસ્તિકાસન. સ્વસ્તિકાસને બેસવાનું અને બધાએ સીધા કટ્ટા બેસવાનું. ધ્યાન કરવું હોય તેમણે પોતાની કરોડરજ્જુ અને આપણો મસ્તકનો ભાગ એ બધું સીધું રહેવું જોઈએ. વાંકા વળીને બેસવાનું નહીં. બધાએ સીધા, અને કોઈ કરતા કોઈ મોબાઈલ સ્વિચ ઓફ રાખી દેજો, સાયલેન્ટ રાખજો. સાયલેન્ટ ના રાખતા સ્વિચ ઓફ કરી દેજો, નહીં તો ધ્યાન કરતા કરતા પછી ગગડાવશે. મહારાજ પધારતા હશે ને તો એ જતા રહેશે. ભાઈ બંધ કરી દીધા મોબાઈલ? તો હવે થોડી વાર માટે આપણે આંખો બંધ કરી દઈશું. અને હું કહું નહીં ત્યાં સુધી આંખો ખોલતા નહીં. ઊંડા શ્વાસ લેશું, સંપૂર્ણ જેટલો લેવાય એટલો ઊંડો શ્વાસ લેવાનો અને પછી શ્વાસ છોડી દેવાનો. 5 વખત ઊંડા શ્વાસ લઈ અને છોડી દેવાના. હવે એકદમ મસ્તિષ્કને ખાલી કરી દેવાનું. કોઈ પણ પ્રકારના વિચાર અને સંકલ્પો એ મનમાં આવવા નહીં દેવાના. એક જિંદગીની એક અનુભૂતિ છે, એ અનુભૂતિ આ પ્રસંગે જરૂર આપણે આપણા ઈષ્ટદેવના સ્વરૂપ ભગવાનના ચરણમાંથી આવતો એક અમૃત પ્રવાહ, એની દિવ્ય શાંતિની એક અનુભૂતિ આપણા અંતરાત્માને અવશ્ય થશે. ભગવાનનું નિર્મળ હૃદયમાં પરમાત્માનું ધ્યાન કરીશું. ભગવાન કેવા છે? બહુ ધીમા અવાજે હું પરમાત્માના સ્વરૂપનું વર્ણન, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરું. તમે ભગવાનનું એ રીતે મનમાં સ્મરણ કરજો. એકદમ દિવ્ય, એકદમ શાંત, પ્રકાશમય પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાનનો વરદ અભય હસ્ત આપણા મસ્તક તરફ છે. ભગવાનના જમણા હાથમાંથી શીતળ શાંત દિવ્ય એવો તેજનો
एक शेरडो तेज पुंज छूटे छे अने एक तेज पुंज बराबर अपना लात ऊपर भगवान ना एक तेज नो स्पर्श थाय छे। અને તમારા પોતાના જ મસ્તકમાં તમને એકદમ ઉજાસ 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 લાગશે। ભગવાનના હાથમાંથી વહેતો તેજ પ્રવાહ એનો કુંજ તમારા કપાળ નલાટ ઉપર સિદ્ધોલનો સ્પર્શ થાય છે અને એકદમ તેજ તેજ તમારા मस्तक नी अंदर पण तमने प्रकाश प्रकाश देखाय छे। भगवान केवा छे श्री कृष्णम विभुजम इष्टदेव स्वामीनारायण भगवान विभुजम किशोर वयसम जेमने सदैव किशोर अवस्था में आपने दर्शन आपे छे। धर्म अने भक्ति ना सूत्र धार्मिम सुपद्मे क्षणम तस्मेराच मुखम सुभक्त समितौ सिंहासने संस्थितम। सुंदर सिंहासन पर परमात्मा विराजमान थया छे। श्वेत वस्त्र प्रभु धारण कर्या छे। सुंदर मजाना मोगराना पुष्पनी माला भगवान ने पहेरी छे। परमात्मा उदर छे तो ध्यान करिए। ત્યાર પછી પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમારા ચરણ ચિહ્ન એના મને દર્શન કરાવો। ભગવાનના ચરણનું ધ્યાન કરી ભગવાનના ચરણમાં રહેલા 16 ચિહ્ન તે સાથે પ્રભુના ચરણનું ધ્યાન કરીશ। અને ભગવાનને પ્રાર્થના કરીશું કે પ્રભુ એ જ માગું છું વાલા તારી ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરે વાસ માગે પ્રેમ સખી કર જોડી લેજો દાન દાસ। ભગવાનના પુનિત પદાર્થમાં સદૈવ મારા મનની ચિત્તવૃત્તિ સ્થિર રહે, બિલકુલ સાયલેન્ટ, મગજમાં કોઈ પણ વિચાર નહીં, એક અડધી મિનિટ માટે ભગવાનના સારાયણ સ્વરૂપનું ધ્યાન કરી બધા। ઘનશ્યામ મહારાજની મને લાગે છે કે પવિત્ર ભૂમિ ઉપર ગાયોના પડખે જે ભૂમિ ઉપર મહાપૂજા યજ્ઞો હજારો હજારો હરિભક્તો એ ત્યાં બેસીને
ભજન કીર્તન સત્સંગ સભા અને ભગવાનનો પ્રસાદ મેળવો છે એવી પવિત્ર ભૂમિમાં બેસીને ઈષ્ટદેવનું ધ્યાન કર્યું અને અહીંયા જે આત્માને એક દિવ્ય શાંતિની અનુભૂતિ જેનું અંતર નિર્મળ હશે અને 100% થઈ હોય ને કીર્તન બાળકોએ સંભળાવ્યું. બીજું એક કીર્તન અહીંયા અમારે ગણેશ ના મુખે સાંભળીશું. તબલાનો તાલ આપે છે નીરવ અને આજના પ્રસંગને અનુરૂપ સરસ મજાનું આનંદ વધાઈનું કીર્તન સાંભળીએ પ્રેમથી.